કપાસના પોષણક્ષમ ભાવો ખેડૂતોને ન મળતા હોવાની એક બૂમ ખેડૂતોમાં હાલ ઉઠી છે જેને પગલે ખેડૂતો સરકારની સામે પડ્યા છે સરકાર ખેડૂતોને ન્યાય આપવાનો વાયદો કરી ચૂકી છે પરંતુ ખેડૂતો વધુ રાહ જોવા માટે તૈયાર નથી ખેડૂતો ન્યાય મેળવવા લડતના મૂડમાં છે તેમજ સરકાર સામે ખેડૂતોને સાચવવાનો મોટો પડકાર છે જોઈએ એક અહેવાલતા ખેડૂતોને વિશ્વાસમાં લેવા એ હાલ ગુજરાત સરકાર સામે મોટો પડકાર છે કપાસના ઓછા ભાવ મળતા હોવાથી ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે જેને મુદ્દે હવે ખેડૂતોએ સરકાર સામે બાયો ચડાવી છે સરકારે કપાસના ટેકાના પોષણક્ષમ ભાવો જાહેર કર્યા છે પરંતુ આ ભાવ ખૂબ નીચા હોવાનું માની ખેડૂતો અન્યાયની લાગણી અનુભવે છે

એ પણ મળતા નથી અને સાતસો આઠસો રૂપિયામાં વેચાય છે અમારી સ્પષ્ટ માંગણી છે કે ખેડૂતોને ઓછામાં ઓછા બારસો રૂપિયા ટેકાનો ભાવ મળવો જોઈએ ખેડૂતો આંદોલનના મૂડમાં છે ત્યારે સરકારે આ મુદ્દે ખેડૂતોને આશ્વાસન આપ્યું છે બહુ જલ્દી કપાસના ભાવનો સળગતો મુદ્દો ઉકેલી દેવા સરકાર પ્રતિબદ્ધ હોવાનું વચન આપ્યું છે કે ગુજરાત મે 60 કેન્દ્ર અભી શરૂ હો ગયા હે 20 દિવસ સે શરૂ હે ને ગુજરાત મે पंचानव लाख चार हजार तेईस घास की तेल की खरीदी भी हुई है विश्व में कपास उत्पादन में सबसे पहले क्रम में चीन है उसका उत्पादन छ चो पॉइंट चौरासी मिलियन टन है और दूसरा नंबर में भारत है उसका प्रोडक्शन फाइव पॉइंट बयासी मिलियन घन मीटर घन टन है હાલ તો કપાસના ભાવ મુદ્દે કેન્દ્ર અને રાજ્ય સરકાર ખેડૂતોને માત્ર વચનો આપી રહ્યા છે ત્યારે હવે સતત નુકસાન વેઠી રહેલા ખેડૂતોને ન્યાય માટે ક્યાં સુધી રાહ જોવી પડશે તે ખબર નથી દૂરદર્શન સમાચાર અમદાવાદ